તમે પહેલા વ્લોગની અંદર જોયું હશે ફર્સ્ટ રાઇડમાં કેવી લાગી છે તમને, જે ખેતરની અંદર કરવામાં આવી છે. પણ હવેની સવારી છે એ રોડ ઉપર આપણે કરીએ, અને રોડ ઉપર એમનું શું રિસ્પોન્સ છે, વાહન સાથેની ભડક ભડક કે કેવું છે તે આપણે જોઈશું. અને આપને કેવું લાગી રહ્યું છે તો આપ પણ જણાવજો. તો ચાલો હવે સવારી કરીએ છીએ. રાજલ કરતાં એકદમ સારી અને પરફેક્ટ એવું છે, એટલે એ કોઈ ચિંતા નથી. માથે બેઠા ભેગું એને ચાલુ હોય અશ્વને સવારી એ ગમે, આજે એના વિશે ચર્ચા કરીએ. ચાલો સવારી તો આપીએ છીએ, પણ કઈ રીતે એટલી ઉતાવળ કરી લઈ કે 20-21 દિવસમાં ઘોડો શીખી જાય. હકીકતે અમે જે સાચા સવાર હશે એને પૂછ્યો કે 3 વર્ષ એને એ રીધમ પકડતા થાય છે, એટલે એટલી ધીરજથી સવારી કરવી જોઈએ. મતલબ એવો નહીં કે પછી 3 વર્ષ સુધી તમે જ્યારે એમ કહો કે ભાઈ 3 વર્ષમાં તો કેટલું થઈ ગયા, વાત સાચી છે. 3 વર્ષ જેના એ છે કઈ રીતના એટલી ધીરજ, એમ એટલા જેટલી ધીરજ રાખું તો એટલો ફાયદો. આ જગ્યાએ ઉછળકૂદ કરતો, ચાલવા માટે ભાગતો, એ કોઈ એની અંદર પ્રશ્ન આવતા નથી. સવારી થતા એટલું ફેર પડે તો જો મજા આવે. અને આમાંથી સેલ્ફ કોન્ફિડન્સ કેટલો બિલ્ડઅપ થઈ ગયો તમે વાત જવા દો. કારણ કે દર ઘોડાની સવારી પણ બસો પ્રેમી છો જ મારા જીવનમાં ખબર છે કે દર ઘોડાની સવારી એ કેટલો આનંદ અપાવે છે. હજી તો ગજાવરને 1 વર્ષ પછી વિડીયો બતાવશો. આજે બીજી જગ્યાએ સવારી કરવાની હતી, અમે આ સ્થળ સમયને અનુરૂપ આજે અલગ જ જગ્યાએ જાય છે. ત્યાં રાજલનો રેગ્યુલર રૂટ હતો, એ જગ્યાએ હજારો જઈએ છીએ, લોકોને કોઈ બતાવવામાં આવશે. આપણે જેટલું અત્યારે અનુભવ પ્રમાણે સવારી આપીએ છીએ, એવા કોઈ મેં કે ક્લાસ કર્યો નથી એવું કઈ છે નહીં. એટલે શીખેલા બધા મિત્રોએ ઉચિત સપોર્ટ કર્યો છે શીખવા માટે. શરૂઆતમાં અમે બાળગામના લુડુબાના ઘોડા ગોળો ચલાવેલા, પછી ત્યાં સ્વામી ચલાવેલા ઘોડો મિત્ર બે ભાઈઓએ પણ બહુ જ ઘોડાનો ચડ કરેલી જગ્યાએ જય જીવન
સૌથી મોટો ભાગ અમૂલ્ય કહી શકાય. માટે થઈને આટલા લોકો આટલા ધીરે ધીરે આમ ચલાવીએ તો વિચાર ચાલે હળવે હળવે પાણી ઉપર ન ચાલે. પણ એ બાજુ વળવા જ નહીં દેવાનું ગમે
તો આ વિડીયો તમને કેવો લાગે છે? પ્રેક્ટિસમાં કાંઈ ફેરફાર હોય ને આપ અનુભવી હોય તો જણાવી શકો છો, સજેશન આવકારીએ છીએ. તો બસ એ સાથે જ આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ અને હવે દેશી સામાન કરીશું, કારણ કે બે સામાનની અંદર ટેવ હોવી એ જરૂરી છે. તો દેશી સામાનમાં શું થાય છે એ જોશું. ભલે ખંજોડે છે અને ખંજોડવું તો ભાઈ આ ઘોડા કોઈ પણ હોય ખબર નહીં, એને ખંજોડ એક બહુ આવે છે. એટલે એ રીતે આપણે બાંધવો જોઈએ, કોઈ જાનહાનિ એને આપણને ન થાય. એટલે આ ગજાવરને બીજી ટેવ છે, ગમે એ વસ્તુ હોય એકવાર આ મોઢામાં તો પકડી જ લેવી. એટલે એ સાથે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયો દેશી સામાન સાથે મળીશું અને કેવું લાગે છે આપને ખાસ અભિપ્રાય આપજો. ઇન્સ્ટાગ્રામ ઓર RJJ_ મારું ID છે, ફેસબુક પર RJJ જય સાકરિયા અને યુટ્યુબ પર તો આપ જોઈ જ રહ્યા છો. મળીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.